સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદની ગ્રાન્ટમાંથી આવેલ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। પ્રાંતિજ નગરપાલિકા ખાતે પ્રાંતિજ નગરપાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકામાં આવેલ એમ્બ્યુલન્સ વાન બંધ પડી સહિત કાટ ખાઈ જતા નગરપાલિકા દ્વારા નગરજનોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સાબરકાંઠા અરવલ્લી સંસદ પાસે તેમની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવા માટે માંગણી કરી હતી, જેને લઈને સાબરકાંઠા અરવલ્લી સંસદ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 16,46,000ની ગ્રાન્ટ એમ્બ્યુલન્સ માટે ફાળવવામાં આવી હતી। તો નગરપાલિકા દ્વારા સંસદની ગ્રાન્ટમાંથી નવી આવેલ આધુનિક ટેકનોલોજીવાળી એમ્બ્યુલન્સ વાનનું આજરોજ નગરજનોને ઝડપી એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી તથા ખેડા જિલ્લાના પ્રભારી જયસિંહ ચૌહાણ, નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉર્મિલાબેન સુમસેરા, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી ગિરીશભાઈ પટેલ, નિકુંજભાઈ રામી, બાંધકામ સમિતિના ચેરમેન રાજેશભાઈ ટીકવાણી, નગરપાલિકાના કોર્પોરેટરો સહિત ભાજપ આગેવાનો કાર્યકરો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।